ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवत्वेषिणीं नमोऽस्तु तेभ्यः सविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितोऽज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् भीष्मद्रोणतटा जयत्रथ जला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानकेसरम् हरिकथासम्बोधनाबोधितम् लोके सज्जन षट्पदैरहरहः पेपीयमानम् मुदा भूयात् भारतपङ्कजं कलिमलप्रध्वंसिनः श्रेयसे मूकं करोति वाचालं पङ्गुल्लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यात्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। માટે અર્જુન આ કર્મ શું છે અને અકર્મ શું છે એમાં કવિઓ કે વિદ્વાન પુરુષો પણ મોહિત થઈ ગયેલા છે। તત્તે કર્મ પ્રવક્ષ્યામી, હું તને એ કર્મ વિશે કહીશ, યે જ્ઞાત્વા મોક્ષસ્ય અશુભાત્, જેને જાણીને અશુભમાંથી મુક્ત થઈ જવાય છે। કર્મણોપી બોધવ્યમ, બોધવ્યમ જે વિકર્મણઃ, કર્મ શું છે એ પણ જાણવા જેવી વસ્તુ છે અને વિકર્મ શું છે એ પણ જાણવા જેવી વસ્તુ છે। એવું નહીં કે આપણે જાતે સમજી લઈએ કે કર્મ એટલે કર્મ વળી હાથ પગ હલાવવા એટલે કર્મ, વિકર્મ એક બીજા જાતની વસ્તુ છે,
અને અને અકર્મ કર્મ ના કરવું એવું બધું તું સમજી લેવું ના ચાલે. આ તો પારિભાષિક શબ્દો છે અને એની ચોક્કસ પ્રકારની સમજ છે. જાણ્યા વગર કર્મ કરીશું તો કર્મથી થવો જોઈએ તો લાભ નહીં થાય. અને હું તને આટલા મસ્કા મારીને કર્મ કરાવું, જે હેતુથી હું કર્મ કરાવું છું એ પ્રકારની સમજ વગર તું કરીશ તો તમે ઓબ્લાઈઝ તો કરીશ જ કે તમે કે કરો છો ચાલો ત્યાં યુદ્ધ કરી નાખો અને હેતુ સિદ્ધ નહીં થાય પાછો. એટલા માટે કર્મ તો તું કરશ પણ પહેલા સમજી લે. આ સમજવું ઘણું અઘરું છે, મુશ્કેલ છે, માટે હું તને કહું છું. તો હવે તત્વ શું છે? ભાષ્યકાર પૂછે છે, કિમ પુનઃ તત્વમ કર્મા દેહે યદ બોધવ્યમ વક્ષ્યામિ ઇતિ પ્રતિજ્ઞાતમુચ્યતે. કિમ પુનસ્તત્વમ કર્મા દેહે, તો એ કર્મ વિકર્મ અને અકર્મ બધાનું એનું તત્વ શું છે? યદ બોધવ્યમ, જે જાણવા જેવું છે, અને વક્ષ્યામિ, એ હું તને કહીશ, આવી પ્રતિજ્ઞા આપે કરી છે ભગવાન, એ શું છે? 18મા શ્લોકમાં કહે છે, કર્મણ્યકર્મ યઃ પશ્યેત અકર્મણિ ચ કર્મયઃ સબુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્તઃ કૃષ્ણ કર્મ કૃતઃ યઃ કર્મણિ અકર્મ પશ્યેત. કર્મમાં જે અકર્મના દર્શન કરે છે, અકર્મણી ચ યઃ કર્મ પશ્યેત, અને અકર્મમાં જે કર્મના દર્શન કરે છે. મનુષ્યેષુ સહ બુદ્ધિમાન, માણસ બુદ્ધિવાળો કોણ છે? આ કે જે કર્મમાં અકર્મ જુએ અને અકર્મમાં કર્મ જુએ એને માણસમાં બુદ્ધિમાન કહેવાય. એટલું જ નહીં, એને યુક્ત પણ કહેવાય અને એને કૃષ્ણ કર્મ કૃત, બધા કર્મ જે કરી ચુક્યો છે એવો કૃતાર્થ, કૃતકૃત્ય કે ધન્ય પણ એને જ કહેવાય. ભાષ્ય વાંચીએ, કર્મણિ કર્મ ક્રિયતે ઇતિ વ્યાપાર માત્રમ તસ્મિન કર્મણિ અકર્મ કર્મ અભાવમ યઃ પશ્યેત. કર્મણી એટલે કર્મમાં, આમ તો સપ્તમી છે, કર્મણી કર્મમાં. તો કર્મ એટલે શું? કર્મ ઇતિ ક્રિયતે ઇતિ કર્મ વ્યાપાર માત્રમ, જે કરવામાં આવે એને કર્મ કહેવાય. એટલે કે વ્યાપાર માત્રમ, કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કે ચેષ્ટા શરીર વડે થાય એને કર્મ કહેવામાં આવે છે. વિહિત પ્રતિષિદ્ધ તત્ ઉભય ભિન્ન સર્વ કર્મ સંગ્રહાર્થમ વ્યાપાર માત્રમ. વિહિત કર્મ, શાસ્ત્રોએ જે કરવાનું કહ્યું છે એવું કર્મ હોય, પ્રતિષિદ્ધ, શાસ્ત્રોએ જે ન કરવાનું કહ્યું છે એવું કર્મ હોય, અને એ બીજા એ બંને કરતા જુદું પણ કોઈક કર્મ હોય, વેપાર કરતો હોય, ધંધો કરતો હોય, ખેતી કરતો હોય, જે કંઈ કરતો હોય તે, તો વિહિત કર્મ હોય, પ્રતિષિદ્ધ કર્મ હોય, કે બે કરતા જુદું કોઈ પણ કર્મ હોય, આ બધા કર્મ એટલે બધા પ્રકારના કર્મ. એટલે ભાષ્યકાર મારે જે કહ્યું, વ્યાપાર માત્રમ, વ્યાપાર એટલે પ્રવૃત્તિ, એક્ટિવિટી, કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કે કર્મ, આ બધાને કર્મ કહેવાય. એવા કર્મમાં કર્મ અભાવમ યઃ પશ્યેત, એવા કર્મમાં જે કર્મનો અભાવ એટલે કે આ કર્મ નથી એવું જુએ છે. વળી આગળ કહે છે, અકર્મણી ચ કર્મ અભાવે કર્તૃતંત્રત્વાત પ્રવૃત્તિ નિવૃત્યો વસ્તુ અપ્રાપ્ય એવ હિ સર્વ એવ ક્રિયાકારકાદિવ્યવહાર અવિદ્યા ભૂમૌ એવ. અકર્મણી ચ કર્મ અભાવે, અકર્મ કોને કહેવાય? તો આગળ જે કહ્યું વ્યાપાર માત્રમ કર્મ, કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ, વિહિત હોય, પ્રતિષિદ્ધ હોય કે બે સિવાયની હોય, કોઈ પણ પ્રવૃત્તિ કે કોઈ પણ વ્યાપાર એને કર્મ કહેવામાં આવે છે. કર્મ અભાવ એટલે એ પ્રકારના કર્મનો અભાવ, એટલે કે વ્યાપાર માત્ર, કોઈ પણ પ્રકારના વ્યાપારનો કે પ્રવૃત્તિનો અભાવ, એનું નામ છે અકર્મ. અકર્મ એટલે કર્મ અભાવમ, અકર્મણી એટલે કર્મ અભાવે, કર્મનો જે અભાવ છે એમાં. કર્તૃ શા માટે એવું કહશો? કર્તૃતંત્રત્વાત પ્રવૃત્તિ નિવૃત્તિઓ હો, પ્રવૃત્તિ નિવૃત્તિ
કર્તૃતંત્ર છે એટલા માટે. પ્રવૃત્તિ એટલે કશુંક કરવું, નિવૃત્તિ એટલે કશુંક ના કરવું. તમારે કરવું હોય કે મોબાઈલને ચાલુ કરવો, બરાબર છે? તમારે મેં પ્રવૃત્તિ કરવી પડે ને. હું નક્કી કરું કે આજે તો હું ચાલુ રાખીશ, કારણ ના કહ્યું છે ને તો ખાસ ચાલુ રાખીશ. માં એવું ના જ કરે કોઈ, આ તો માં ન કે. મને એવો દાખલો યાદ આવ્યો કે માનો કોઈ એવો વિચાર કરે કે કાલે ના કહ્યું છે તો હું ખાસ ચાલુ રાખીશ, બરાબર છે? તો ચાલુ કરવાની પ્રવૃત્તિ એને કરી. કોઈએ નક્કી કર્યું કે ના ના હવે તો હું ખાસ ધ્યાન રાખીશ, આમે મારી ઈચ્છા તો હતી જ નહીં કોઈ દાડો, પણ હવે એક વખત જ ભૂલી ગયો ત્યારે જ વાગ્યો, હું શું કરું, હવે હું ખાસ ધ્યાન રાખીશ અને એની સ્વિચ હું ઓફ કરીશ. સ્વિચ ઓફ કરવામાં પણ પ્રવૃત્તિ તો કરવી જ પડશે ને. સ્વિચ ઓન કરવી એ પણ પ્રવૃત્તિ છે, સ્વિચ ઓફ કરવી એ પણ પ્રવૃત્તિ છે. ખરેખર મોબાઈલનું વાગવું એ દ્રષ્ટિએ સ્વિચ ઓન કરવી એ પ્રવૃત્તિ છે, એનું ન વાગવું એ સ્વિચ એની દ્રષ્ટિએ સ્વિચ ઓફ કરવી નિવૃત્તિ છે, બરાબર? જો સ્વિચ ઓન કરીશું તો મોબાઈલની ઘંટડીઓ વાગશે, એટલા માટે આપણે કહીશું કે પ્રવૃત્તિ છે. સ્વિચ ઓફ કરી દઈશું તો એની ઘંટડી નહીં વાગે, એ દ્રષ્ટિએ કહેવાય કે નિવૃત્તિ છે એની દ્રષ્ટિએ, કારણ કે વ્યાપાર નથી. પણ છતાંય મારે તો એ બંને કરવાને માટે પ્રયત્ન કરવો પડ્યો, કર્તૃત્વનો સ્વીકાર કરવો પડ્યો, મારે નક્કી કરવું પડ્યું કે હું આજે સ્વિચ ઓન કરીશ. જેટલી પ્રવૃત્તિ એમાં છે એટલી આમાં પણ એટલી જ પ્રવૃત્તિ છે કે હું હવે સ્વિચ ઓફ કરીશ, બરાબર છે? સ્વિચ ઓન કરવામાં જેવી પ્રવૃત્તિ છે એવી જ પ્રવૃત્તિ સ્વિચ ઓફ કરવામાં છે. કર્તૃતંત્રત્વાદ પ્રવૃત્તિ નિવૃત્તિઓ હો, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. હું કર્મ કરીશ એમાં પણ હું નિર્ણય કરું છું અને હું કર્મ નહીં કરું એનો પણ હું નિર્ણય કરું છું. તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બંને વસ્તુમાં કર્તા તરીકે મારી સ્વતંત્રતા રહે છે, માટે કર્તૃત્વ એમાં છે. અને આ દ્રષ્ટિએ જોવા જઈએ તો એ બંને કર્મ છે. આમ તો અમે સાંભળ્યું છે કે માણસ સંન્યાસ લઈ લે અને કર્મનો ત્યાગ કરે તો એમાં તો કઈ પ્રવૃત્તિ છે જ નહીં. નનુ નિવૃત્તે હે વસ્તુ અધીનત્વાત કારક નિબંધન અભાવાત ન તત્ર કર્મ દર્શન યુજ્યતે. હવે જ્યારે માણસને બ્રહ્મનું જ્ઞાન થાય, પોતાના અકર્તા આત્મા સ્વરૂપનું જ્ઞાન થાય, ત્યારે તો બ્રહ્મના જ્ઞાનથી આપોઆપ જ એના કર્મ બંધ થઈ જાય છે, એનું નિવૃત્ત થઈ જાય છે. અને એમાં કોઈ પ્રકારનો નિશ્ચયની જરૂર હોતી નથી. તો તમે કેમ કહો છો કે આ અકર્મ છે એ ખરેખર કર્મ જ છે? એટલે ભાષ્યકાર મહારાજે કહ્યું, વસ્તુ અપ્રાપ્ય એવ હિ. વસ્તુ એટલે બ્રહ્મ વસ્તુ કે આત્મ વસ્તુ. તો બ્રહ્મ તત્વનું કે આત્મ વસ્તુનું જ્ઞાન થયું હોય અને પછી એના દ્વારા એનામાં નિવૃત્તિ આવી હોય કે કર્મનો ત્યાગ આવ્યો હોય, તો એ સમજી શકાય એવું છે કે એમાં એનો કોઈ પ્રકારનો પ્રયત્ન કે નિશ્ચય કે કર્તૃત્વ નથી. બ્રહ્મના જ્ઞાનથી આપોઆપ એનામાં એઝ અ કોન્સિક્વન્સ એની પ્રવૃત્તિ બંધ થઈ છે. ત્યારે એ સંજોગોમાં આપણે નથી કહેતા કે એને કોઈ નિશ્ચય કરવો પડે છે, એને કર્તૃત્વનો પ્રયોગ કરવો પડે છે. પરંતુ વસ્તુ અજ્ઞાતમાં એવા બ્રહ્મનું જ્ઞાન તો થયું નથી હજુ, અને શરીરમાં જ આત્મબુદ્ધિ રાખે છે, એ સંજોગોમાં એને શરીરને કર્મ કરાવવામાં પ્રવૃત્તિનો નિશ્ચય કરવો પડે છે, શરીરને કર્મ ન કરાવવામાં નિવૃત્તિનો નિશ્ચય કરવો પડે છે. બ્રહ્મનું જ્ઞાન થયું હોત તો શરીરને આત્મા કહેતો જ ના હોત, પણ શરીરને આત્મા તો કહે જ છે અને પછી પ્રવૃત્તિ નિવૃત્તિ કરે છે. આ સંજોગોમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બંને વસ્તુ કર્મ છે, કારણ કે કર્તૃતંત્ર છે. વસ્તુ અપ્રાપ્ય એવ હિ સર્વ એવ ક્રિયાકારકાદિ વ્યવહાર. ક્રિયાકારક વ્યવહાર એટલે હું કરતા છું, અહમ દેવદત્ત, અહમ ખાદામી, અહમ યચ્છામી, અહમ હું દાન આપું છું. સો રામ યચ્છતિ, રામ આપે છે, તો રામ આપવાની ક્રિયાનો કરતા થયો, બરાબર? કરતા એટલે સબ્જેક્ટ, એ કામ રામ આપે છે. કોને આપે છે રામ? રામ, રામ શું આપે છે? રામ ફલમ યચ્છતી, રામ ફળ આપે છે. આ ફળ શું થયું ખબર છે? હવે તો કેટલા જમાના ગયા પાછું, કોણ જાણે ક્યારે ભણ્યા હતા. રામ ફલમ યચ્છતી, રામ કરતા છે, યચ્છતી ક્રિયાપદ છે, જે આપવામાં આવે ને કર્મ કહેવામાં આવે છે. ઓબ્જેક્ટ ઓફ એક્શન, દેટ વોઝ સબ્જેક્ટ ઓફ એક્શન. ક્રિયાપદ ને પૂછો કે કોણ, જે મળે એને કરતા કહેવાય. ક્રિયાપદ ને પૂછો શું, શું આપે છે? ફળ, એને કર્મ કહેવાય. રામ હસ્તેન ફલમ યચ્છતિ, રામ હાથ વડે ફળ આપે છે. હાથ વડે ઇન્સ્ટ્રુમેન્ટ થયું કે કરણ થયું, ક્રિયાપદ ને પૂછો કે શેના વડે આપે છે, જે જવાબ મળશે એ કરણ ઇન્સ્ટ્રુમેન્ટ થશે, એ ત્રીજી વિભક્તિમાં આવશે. રામ હસ્તેન
ફલમ બ્રાહ્મણાય યચ્છતિ. રામ હાથ વડે ફળ બ્રાહ્મણ ને આપે છે. બધા પંડિત છે, કોઈ લખવાની જરૂરત જ નથી, કોઈને કઈ તકલીફ લેવાની કઈ કશી જ ચિંતા નથી. આપણને આવડે છે ને બધું, કરતા કોને કહેવાય, કર્મ કોને કહેવાય, કરણ કોને કહેવાય, આવડે જ બધાને. પછી બધા વ્યવસ્થિત રીતે સાંભળે છે. રામ હસ્તેન બ્રાહ્મણાય ફલમ યચ્છતિ. રામ હાથ વડે બ્રાહ્મણને ફળ આપે છે. બ્રાહ્મણાય, બ્રાહ્મણ આપવા, ક્રિયાપદને પૂછ્યું કોને આપ્યું. ક્રિયાપદને જયારે પૂછીએ કે કોને આપે છે કે કોને માટે આપે છે, તો બ્રાહ્મણને આપે છે. આ બ્રાહ્મણ સંપ્રદાન બને છે, જેને આપવામાં આવ્યું છે તે. રામ ક્યાંથી લઈને આપે છે? રામ ગૃહાત હસ્તેન ફલમ બ્રાહ્મણાય યચ્છતિ. રામ ઘરમાંથી કાઢીને ફળ લઈને હાથ વડે બ્રાહ્મણને આપે છે. તો જ્યાંથી આપવામાં આવે છે એને અપાદાન કહેવામાં આવે છે. અપાદાનની પંચમી વિભક્તિ હોય છે, અપાદાન પંચમી. આ બધું કરે છે ક્યાં? અયોધ્યાયામ. રામ અયોધ્યાયામ ગૃહાત ફલમ હસ્તેન બ્રાહ્મણાય યચ્છતિ. તો અયોધ્યામાં રામ ઘરમાંથી લઈને એક ફળ બ્રાહ્મણને પોતાના હાથ વડે આપે છે. અયોધ્યાયામ સપ્તમી થઈ, એને અધિકરણ કહેવાય. અધિકરણ સપ્તમી. કર્તાર્થે પ્રથમા, કર્માર્થે દ્વિતીયા, કરણાર્થે તૃતીયા, સંપ્રદાનાર્થે ચતુર્થી, અપાદાનાર્થે પંચમી અને અધિકરણાર્થે સપ્તમી. એ ક્રિયાપદને પૂછીએ કોણ, તો કર્તા મળે. શું? કર્મ મળે. શેના વડે? થી થકી વડે. એ કરણ મળે. કોને આપે છે? કોને માટે આપે છે? સંપ્રદાન મળે. ક્યાંથી આપે છે? અપાદાન મળે. અને ક્યાં કરે છે? ક્યાં અથવા શેની ઉપર? માં એ ઉપર. તો એ સપ્તમી અધિકરણ પ્રાપ્ત કરાવે છે. ક્રિયામાં ઉપયોગી હોય એવા બધાને કારક કહેવામાં આવે છે. માટે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ આ બધાને કારક વિભક્તિ કહેવામાં આવે છે. ષષ્ઠી છે એ સંબંધ ષષ્ઠી છે, એનો ક્રિયાપદની સાથે સંબંધ નથી, એટલા માટે ષષ્ઠીને કારક વિભક્તિ કહેવામાં આવતી નથી. તો મનુષ્યને જ્યાં સુધી બ્રહ્મનું કે પોતાના બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન નથી ત્યાં સુધી પોતે કરતા છે. ફળની ઈચ્છાવાળો છે, એને સ્વર્ગમાં જવું છે, એટલા માટે યજ્ઞ કરશે. એને કર્તાને, કર્મની, કરણની, સંપ્રદાયની બધાની જરૂર પડશે જ. તો જ્યાં સુધી જ્ઞાન થયું નથી ત્યાં સુધી આ બધો વ્યવહાર ચાલે છે. અવિદ્યા ભૂમૌ એવ, અવિદ્યાના ક્ષેત્રમાં જ આ બધો વ્યવહાર એનો ચાલે છે. કારણ કે ભાષ્યકાર મહારાજ વારંવાર પ્રયોગ કરે છે, ક્રિયાકારકાદિ વ્યવહાર. ક્રિયાકારકાદિ વ્યવહાર એટલે કારકાદિ વ્યવહાર એટલે પોતાને કરતા કહેવો અને બાકીની વસ્તુઓની મદદથી ક્રિયા કરવી. તો ક્રિયા, કારક વગેરેનો વ્યવહાર છે એ બધો. જ્યાં સુધી વસ્તુ અપ્રાપ્ય એવા બ્રહ્મ વસ્તુનું જ્ઞાન થયું નથી ત્યાં સુધી અવિદ્યાની ભૂમિમાં જ, અવિદ્યાના ક્ષેત્રમાં જ આ વ્યવહાર ચાલે છે. આગળ ભાષ્યકાર કહે છે, કર્મ યઃ પશ્યેત પશ્યતિ સબુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્તઃ યોગી. કૃષ્ણ કર્મ કૃત સમસ્ત કર્મ કૃચ્ચ સહ ઇતિ સ્તુયતે. કર્મ અકર્મણોઃ ઇતરેતર દર્શી. સબુદ્ધિમાન કર્મ, સો કર્મ યઃ પશ્યેતિ. તો અકર્મમાં જે કર્મ જોવે છે, અકર્મ કોને કહ્યું? કે કર્મમાંથી નિવૃત્તિ ધારણ કરવી એ અકર્મ છે. અને આ અકર્મમાં જે કર્મનું દર્શન કરે છે, યઃ પશ્યેત, પશ્યેત એટલે કે જુએ, એવું નહીં, જુએ છે. પશ્યતિ જે જુએ છે. અકર્મમાં કર્મનું દર્શન જે કરે છે, તો કર્મમાં અકર્મનું દર્શન કરે છે અને અકર્મમાં જે કર્મનું દર્શન કરે છે, સહ બુદ્ધિમાન મનુષ્યેષુ, મનુષ્યોમાં એ બુદ્ધિમાન છે. અને યુક્ત કર્મ, કૃષ્ણ કર્મકૃત, એ યુક્ત છે એટલે કે યોગી છે. કૃષ્ણ કર્મકૃત એટલે સમસ્ત કર્મકૃત, એને બધા કર્મો દુનિયામાં કરવા જેવા, જે કંઈ પુણ્ય હોય, જે કંઈ શુભ હોય, જે કંઈ ધર્મ હોય, આ બધા કર્મો એ કરી ચૂક્યો છે.
એટલે કે એણે બધા કર્મ કર્યા છે, કૃતાર્થ છે, એ ધન્ય છે. ખરેખર એવું છે તો કે છે સ ઇતિ સ્તુયતે, આ તેની સ્તુતિ કરવામાં આવે છે. એટલે એવું નથી કે ખરેખર ધન્ય ધન્ય થઈ ગયો છે. ધન્યતા તો બ્રહ્મના જ્ઞાનથી જ થશે. અત્યારે એને કહેવામાં આવ્યું કે કર્મમાં અકર્મનું દર્શન કરે અને અકર્મમાં કર્મનું દર્શન કરે. કર્મ અકર્મણો હો ઇતર ઇતર દર્શી, એટલે કર્મમાં ઇતર અકર્મ, અકર્મમાં ઇતર કર્મ, એકમાં બીજાનું, કર્મમાં અકર્મનું, અકર્મમાં કર્મનું દર્શન કરનારો છે આ યોગી છે, અને એણે સમસ્ત કર્મો કરી લીધા છે. કથમિદમ વિરુદ્ધમ, હવે આવી વિરુદ્ધ વાત કેમ કરો છો? કર્મને કર્મ જ કહેવાય ને, અને અકર્મને કર્મ જ અકર્મ જ કહેવાય, તો એવું કેમ કહો છો કે કર્મને અકર્મ જોવાનું અને અકર્મને કર્મ જોવાનું, અને આવું જે જોવે પાછો બહુ બુદ્ધિવાળો છે, કેવી વાત કરો છો? એ ભાષ્યકારમાં લખે છે આગળ, નનુ કિમિદમ વિરુદ્ધમ ઉચ્યતે કર્મણ્ય કર્મ યઃ પશ્યેત અકર્મણિ ચ કર્મ ઇતિ, નહિ કર્મ અકર્મ સ્યાત અકર્મ વા કર્મ તત્ર વિરુદ્ધમ કથમ પશ્યેત દ્રષ્ટા. કેમ આવી વિરુદ્ધ વાત કરો છો? નનુ કિમિદમ વિરુદ્ધમ ઉચ્યતે, કેમ આવી વિરુદ્ધ વાત કરો છો તમે? શી વિરુદ્ધ વાત છે? કર્મણી અકર્મ યહ પશ્યેત, કર્મમાં જે અકર્મ જુએ છે, અકર્મણી ચ યહ કર્મ પશ્યેત, અકર્મમાં જે કર્મ જુએ છે, આ તો વિરુદ્ધ વાત છે ને, આ વિરુદ્ધ વાત કેમ કરો છો? પાછા તમે શું કહો છો કે બુદ્ધિમાન છે, તો નહીં, વિરુદ્ધ દ્રષ્ટા ક્વાપી બુદ્ધિમાન ભવેત. દિવસ ને રાત જોવે અને રાત ને દાડો જોવે બુદ્ધિમાન કહેવાય? એવું ક્યાં તમે સાંભળી લાવ્યા કે વિરુદ્ધ દર્શન કરે એ બુદ્ધિમાન કહેવાય? અથવા તો જે બુદ્ધિમાન હોય એ વિરુદ્ધ દર્શન કરે એવું જોયું છે કોઈ દાડો? વિરુદ્ધ દર્શન કરનારો બુદ્ધિમાન પણ ના હોય, બુદ્ધિમાન વા કથમ વિરુદ્ધમ પશ્યેત, અને બુદ્ધિમાન હોય એ વિરુદ્ધ દર્શન કરે એવું પણ ના બને, તો તમે તો વિરુદ્ધ વાત કરો છો. નહીં કર્મ અકર્મ સ્યાત અકર્મ વા કર્મ, કર્મ અકર્મ ના બની જાય, અકર્મ કર્મ ના બની જાય. તત્ર વિરુદ્ધમ કથમ પશ્યેત દ્રષ્ટા, તો દ્રષ્ટા જે જોનારો છે એવું વિરુદ્ધ દર્શન કેવી રીતે કરે? ભાષ્યકાર જવાબ આપે છે, નનુ અકર્મ એવ પરમાર્થતઃ સત કર્મવત અવભાસતે મૂઢ દૃષ્ટેઃ લોકસ્ય તથા કર્મ એવ અકર્મવત તત્ર યથા ભૂત દર્શનાર્થમ આહ ભગવાન કર્મણિ અકર્મ યઃ પશ્યેદ ઇત્યાદિ અતો ન વિરુદ્ધમ. એવું છે કે ભગવાન કહે છે ખરા કે કર્મમાં અકર્મ જુઓ અને અકર્મમાં કર્મ જુઓ, એમ એ ખરી વાત છે કે વિરુદ્ધ કહે છે, પણ એવું કેમ કહેવું પડે છે ભગવાનને? કારણ કે મનુષ્યો સામાન્ય રીતે પહેલાથી એ કર્મ ને અકર્મ ને અકર્મ ને કર્મ જુએ છે. જો શું થાય કે આ કેસ આવું આ કેસરી છે અને આ પીળો છે, બરાબર છે? આ કેસરી છે અને આ પીળો છે. કોઈક માણસ આને કેસરી માને છે અને આને પીળું માને છે, બરાબર? કોઈક માણસ કોઈક કારણથી નાનપણથી એને એવું શીખવ્યું છે જે હોય તે, પણ કોઈક કારણથી આને કેસરી સમજે છે આને પીળો સમજે છે, તો ઉપદેશ કેવો આપવો પડે ખબર છે? પીળાને જે કેસરી જુએ છે એટલે એ આને પીળું જુએ છે, બરાબર છે? આને કેસરી જુએ છે, તો ઉપદેશ કેવો આપવો પડે કે પીળાને જે કેસરી જુએ છે અને કેસરીને જે પીળો જુએ છે ને એ બુદ્ધિમાન છે, એ અત્યંત વિદ્વાન છે. આ કેવી વાત કરો છો? પીળાને કેસરી જુએ બુદ્ધિમાન કહેવાય, એ ડાયો કહેવાય, એ વિદ્વાન કહેવાય, અને કેસરીને પીળું જુએ અને પીળાને કેસરી જુએ કે ના? એવું નથી, મૂળમાં તો કેસરીને જ કેસરી જોવાનું કહીએ છીએ, પરંતુ કેસરીને એ માણસ પીળું જુએ છે, એટલે આપણે એની ભાષાનો અનુવાદ કરીને કહીએ છીએ કે જે વસ્તુ કેસરી છે એવું હોવા છતાં જે માણસ એની પીળું જુએ છે એવી ટેવ પડી ગઈ છે ગમે તે કારણથી, પણ કેસરી વસ્તુને પીળી જોવાની ટેવ પડી ગઈ છે. એ માણસ પાછો એ પીળી વસ્તુને કેસરી જોવાની શરૂ કરે, બહુ ડાયો કહેવાય.
અને જે પીળી વસ્તુ છે એને જેને કેસરી જોવાની ટેવ પડી ગઈ છે એ હવે ભગવાનના ઉપદેશ પછી ભલે જાતે ના કરે તો કઈ નહીં પણ ઉપદેશ આપ્યા પછી પીળી વસ્તુને જે કેસરી જોતો હતો એ હવે કેસરી વસ્તુને પીળી જોવાની શરૂ કરે. સમજાય છે? ફરીથી એકવાર, આ કેસરી છે અને આ પીળો છે, બરાબર છે? આ કેસરી વસ્તુને કોઈક કારણથી માણસને પીળી કહેવાની ટેવ પડી ગઈ છે. નાનપણથી એવું શીખ્યો હશે, કદાચ એને આંખની તકલીફ હશે, કંઈક જે કારણ હશે તે, પણ કોઈક કારણથી આ કેસરી વસ્તુને પીળી કહેતા એ શીખ્યો છે. સાથે સાથે પીળી છે એને કેસરી કહેતા શીખ્યો છે, બરાબર? હવે ઘણા વખત આવું ચાલે, કોઈની નજરમાં આવ્યું જ નહીં, એક કઈ કોઈનું ધ્યાન ગયું કે આ માણસ કઈ જુદી વાત કરતો લાગે છે. આપણે કહીએ કે આ કેસરી છે, પેલો એ કહે કે આ પીળું છે, એટલે કોઈકનું ધ્યાન ગયું. એ કહે છે કે આ કેસરીને પીળું કહે છે, પીળાને કેસરી કહે છે, એટલે કે ઉભર ઉભર પડે. જો તમે સમજાવું, આને કેસરી કહેવાય. કોને? આને. આને એટલે કોને? જેને તું પીળું કહે છે એને તું કેસરી તરીકે જો, બરાબર? તો તેને સમજ પડે ને કે જેને, કારણ કે નહીં તો શું થાય કે પીળું તો રવા જ દે અને પાછું બીજું કેસરી જુએ. એટલે આપણે એને કહેવું પડે કે જેને પીળું જુએ છે એને જ કેસરી જો, બરાબર? નાયમ રજ્જુ, નાયમ સર્પ, ઇયમ તો રજ્જુ. આ સર્પ નથી, આ રજ્જુ છે. આ સર્પ નથી એવું જો ના કહીએ ને અને સીધું કહીએ કે આ રજ્જુ છે, તો સાપને સાપ તો જુએ જ અને પાછું બીજાને રજ્જુ જુએ, ખરું? એટલા માટે નાયમ સર્પ એ બાધ અત્યંત મહત્વનો છે. એક જ અધિષ્ઠાન જેને સાપ કહે છે એને જ રજ્જુ કહેવાની છે. અને એટલા માટે કહેવું પડે છે કે આ જેને તું સાપ કહે છે નાયમ સર્પ, આ ઇદમ તો સાચું જ છે, ઇદમ આ જ રાખવાનું, એ બીજું નહીં લાવવાનું. જે ઇદમ છે, ઇદમ એટલે આ ધીસ, તો આ જે ધીસ છે, જે આ છે, જે ઇદમ છે, એ ઇદમમાં તે સર્પ બુદ્ધિ આરોપિત કરી છે, એ ખાલી સર્પ કાઢી નાખ, ઇદમ રાખ. નાયમ સર્પ ઇયમ તું રજ્જુ, આ જે ઇદમ છે, આ જે આ છે, જેને તું સર્પ કહે છે, એટલે હવે શું થાય કે સાપને જે રજ્જુ જુએ છે ડાયો છે. એવું થયું ને? સાપને જે રજ્જુ જુએ છે એ ડાયો છે. એવું ડાયો કહેવાય કોઈ જાણો? સાપને દોરડી જોઈ મરી જાય, તો સાપને દોરડી તરીકે જોવાય કે ના જોવાય? ના જોવાય. જો સાપને દોરડી તરીકે જોઈએ અને ભૂલમાં ઘરમાં લઈ આવે, એનાથી આપણે ખોખું બોખું બાંધી કાઢીએ, તો એટલા આમ તો કરડે ને આપણે મરી જઈએ. તો સાપને રજ્જુ જોનારો ડાયો કહેવાય કે ના કહેવાય? છતાં જ્યારે ભગવાન કહે છે ત્યારે અર્થ એવો થયો કે વાસ્તવમાં તે દોરડી જ છે, એને સાપ જોતો હતો અને હવે એને માટે સાપ જ છે. એને કઈક દોરડી તને સમજ જ ના પડે. એટલે આપણે કહેવું પડે કે જે સાપ છે ને એ દોરડી છે. સાપ દોરડી કેવી રીતે હોય? તો કે છે નાયમ સર્પ ઇયમ તો રજ્જુ, તું જેને સાપ કહે છે એ સાપ નથી, એ દોરડી છે. આ પીળું છે એવું તું કહેતો હોય તો તું જેને પીળું કહે છે એ પીળું નથી, એ કેસરી છે. તું આને કેસરી કહેતો હોય તો જેને તું કેસરી કહે છે એ કેસરી નથી, એ પીળું છે. એટલે જ્યારે એમ કહે છે કે આને કેસરી જો, આને પીળું જો અને આને કેસરી જો, તેવું જ્યારે કહે છે ત્યારે એવું નથી કહેતા કે આવો જો, એમ કહે છે કે આ કેસરી જ છે. તું જેને પીળું જોવે છે એ કેસરી જો એમ નહીં, એ કેસરી જ છે અને માટે તું કેસરી જો. તું જેને કેસરી જુએ છે એ વાસ્તવમાં પીળો જ છે, માટે તું એને પીળો જો, એમ કહે છે. એમ જ્યારે કહે છે કે કર્મમાં અકર્મ જોવું અને અકર્મમાં કર્મ જોવું, એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં જે કર્મ હતું પણ જે અકર્મ તરીકે તું જોતો હતો એને તું કર્મ તરીકે જો. આ જયારે લખવું જોઈએ પાટિયા ઉપર, હા, એવું હોવું જોઈએ તો સમજ પડે. એટલે આપણે આપણી નોટબુકમાં જરાક લખવું, કર્મ અને અકર્મ, કર્મમાં અકર્મ જોવું, અકર્મમાં કર્મ જોવું. હવે તો કીધું હતું, પહેલેથી નોટ તો લાવો તમે, ચોપડી સિવાય તો કશું લાયા નથી, એક પેન્સિલ નથી, એક કાગળ નથી, કરીએ શું? કર્મ અને અકર્મ, કર્મમાં અકર્મ જોવાનું, અકર્મમાં કર્મ જોવાનું. હવે એમણે શું કહ્યું? આ પીળું ને કેસરી પણ લખવા જેવી વસ્તુ છે. રજ્જુ ને સર્પનો દાખલો પણ સ્પષ્ટ છે કે છે રજ્જુ, સર્પ તરીકે દેખાય છે, રજ્જુ તરીકે જોવાની છે. એટલે એને કહ્યું કે જેને તું સર્પ કહે છે એને રજ્જુ તરીકે જો, જેને તું પીળું કહે છે, એટલે આવું લખી શકાય, વાસ્તવમાં જે કેસરી છે પણ જેને તું પીળું માને છે એ ખરેખર કેસરી છે, માટે તું જેને પીળું જુએ છે એને કેસરી તરીકે જો, અને વાયસે વરસાદ. એનાથી વધુ કે વાસ્તવમાં જે કેસરી છે એને તું પીળું માને છે એને કેસરી જો, જે પીળું છે એને કેસરી માને છે એને પીળું જો, બરાબર? એવી રીતે કર્મ અને અકર્મ, એટલે આમ સ્પષ્ટ થશે ને, રજ્જુ સર્પ, પીળું કેસરી,
પછી નીચે કર્મ અને અકર્મ, તો કર્મ છે એને અકર્મ જો, કારણ કે વાસ્તવમાં એ અકર્મ જ છે. અકર્મને તો કર્મ માનતો હતો, એને તો હવે અકર્મ તરીકે જાણ. કર્મને અકર્મ જાણતો જાણતો હતો એને તું કર્મ તરીકે જાણ. એટલે પેલું આમ એકવાર ઉલટું થઈ ગયું હતું ને, ફરી ઉલટું કરી પાછું ઉલટું થઈ જાય એવું. એકવાર આપણે આમ હતું ને આમ કરી નાખ્યું, ફરી પાછું એકવાર આમ કરીએ પાછું ચોથું થઈ જાય, એટલે ઉલટાનું ઉલટું ચોથું થઈ જાય એમ. એટલે પેલો માણસ ઊંધું કરતો હતો, એ ઊંધાનું પાછું બરોબર ઊંધું કરી નાખ તો ચોથું થઈ જશે. એટલે કર્મમાં અકર્મ જોતો હતો, અકર્મમાં કર્મ જોતો હતો, એને કહ્યું કે પાછું તું ઊંધું કર, પાછો અકર્મમાં કર્મ જો અને કર્મમાં અકર્મ જો, તો જે ખરેખર છે એવું થશે. કેવી રીતે સમજાવવાના છે? સો નનુ અકર્મ એવો પરમાર્થ તસ્ત કર્મ અવભાસતે. વાસ્તવમાં જે અકર્મ છે એ જ માણસને કર્મ જેવું દેખાતું હતું. કોણ? મૂળ દૃષ્ટિ હે લોકસ્ય, મૂળ બુદ્ધિ વાળા જે લોકો છે, જેમની બુદ્ધિ બહેર મારી ગઈ છે એવા જે લોકો છે, એ લોકોને કર્મ છે, અકર્મ છે વાસ્તવમાં એ કર્મ જેવું દેખાતું હતું. એટલું જ નહીં, તથા કર્મ એવું અકર્મવત, કર્મ અકર્મ જેવું દેખાય. અકર્મ નહીં, અકર્મની વાત નથી થતી, કર્મ ને અકર્મની વાત થાય છે. એ કર્મ અકર્મ જેવું દેખાતું હતું લોકોને, અકર્મ કર્મ જેવું દેખાતું હતું. તત્ર યથાભૂત દર્શનાર્થમ આહ ભગવાન, એમાં હવે સાચું છે ને એવું દર્શન કરવાનું ભગવાન કહે છે. એટલે ભગવાન ઊંધું જોવાનું નથી કહેતા, પણ હું જો ઊંધું જોતો હતો એને ઊંધાનું ઊંધું કરવાનું કહે છે. એમ કરવાથી જે ઊંધું હતું એ ચોથું થઈ જશે એવું. સાડીઓમાં ઘણી વાર એવું થાય ને, આમ બે છેડા બે જણા પકડીને સુકવતા હોય, તો પછી આમ વળ પડી ગયો હોય, પછી ફરી કે ઊંધું કરતો ચોથું થઈ જશે. એટલે કોઈક પ્રકારનું ઊંધું થઈ ગયું હોય તો ફરી એકવાર ઊંધું કરીએ તો ચોથું થઈ જાય એમ. અને માટે એમાં કોઈ વિરોધ નથી. વળી આગળ કહે છે, બુદ્ધિમત્વાદી ઉપપત્તેશ્ચ બોદ્ધવ્યમ ઇતિ ચ યથાભૂત દર્શનમ ઉચ્યતે. વળી એમણે એક કહ્યું હતું, એટલે પહેલા તો એ કહ્યું કે આવું જોવું જોઈએ, તો ભગવાન વિરુદ્ધ જોવાનું ના કહે, માટે ભગવાને કહ્યું છે વિરુદ્ધ નથી. વાસ્તવમાં આપણે અકર્મ ને કર્મ જોતા હતા તો કે છે કર્મ ને અકર્મ જુઓ, કર્મ ને અકર્મ જોતા હતા તો કે છે અકર્મ ને કર્મ જુઓ. એટલે ભગવાને વિરુદ્ધ નથી કહ્યું, આપણે વિરુદ્ધ કરતા હતા એને સુધારવાનું કહ્યું છે, એક વસ્તુ. બીજું, જો વિરુદ્ધ હોત તો બુદ્ધિમાન છે એ માણસ એવું ના કહ્યું હોત, પણ કહ્યું છે કે બુદ્ધિમાન છે, એટલા માટે પણ ભગવાનની કહેલી વસ્તુ વિરુદ્ધ ના હોઈ શકે, એક. બીજું, ત્રીજું, બોદ્ધવ્યમ આ જાણવા જેવું છે એવું કહ્યું છે. ઉલટું હોત તો જાણવા જેવું થોડું કહ્યું હોત? આને કેસરી તરીકે જો અને આને પીડા તરીકે જો એવું કહ્યું હોત તો બોદ્ધવ્યમ થોડું કહ્યું હોત? ના કહ્યું હોત. બોદ્ધવ્યમ આ જાણવા જેવું છે એવું કહ્યું છે, માટે પણ ભગવાન ઉલટું જોવાનું કે એવું ના બને. માટે યથાભૂત દર્શન ઉચ્યતે, જેવું છે એવું જ જોવાનું ભગવાને કહ્યું છે. વળી આગળ કહે છે, નચ વિપરીત જ્ઞાનાત અશુભાત મોક્ષણમ સ્યાત યજ્ઞાત્વા મોક્ષેશે શુભાદિતિ ચ. અશુભાદિતિ ચ ઉક્તમ. વળી વિપરીત જ્ઞાનથી અશુભમાંથી છૂટાય તો નહીં જ ને? અશુભમાંથી છૂટવું હોય તો સાચા જ્ઞાનથી છૂટાય કે ખોટા જ્ઞાનથી છૂટાય? ખોટા જ્ઞાનથી તો ના જ છૂટાય, સાચા જ્ઞાનથી જ અશુભમાંથી છૂટાય. પણ અશુભમાંથી છૂટવાની વાત ક્યાં કરી છે? કે કરી છે મોક્ષે અશુભાદિતિ. ક્યાં કરેલી? સોળમા શ્લોકમાં, કિમ કર્મ કિમ અકર્મેતિ કવ્યપિત્ર બોહિતાહ તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષસ્ય અશુભાત. ભગવાને પ્રતિજ્ઞા કરી છે કે કર્મ ને અકર્મનું સાચું જ્ઞાન તને આપીશ, એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી અશુભમાંથી તું મુક્ત થઈશ. તો હવે ખોટું વિરુદ્ધ જ્ઞાન આપ્યું હોય તો થોડું મોક્ષ થતો હશે, માટે પણ ભગવાન જે જ્ઞાન આપે છે એ વિરુદ્ધ ના હોવું જોઈએ. આમ અનેક કારણો બતાવ્યા કે ભગવાન જે કહે છે એ વિરુદ્ધ અર્થ ના હોઈ શકે. એક તો ભગવાન યથાભૂત દર્શન કહ્યું છે, પશ્ચેત જોવું જોઈએ, માટે એ વિરુદ્ધ અર્થ ના હોવો જોઈએ. બીજું, બુદ્ધિમત્વાદી ઉપપત્તેશ્ચ, ભગવાને કહ્યું છે કે બુદ્ધિમાન છે, ખોટું દર્શન કરીને કોઈ બુદ્ધિમાન ના થઈ શકે, માટે પણ આ ખોટું દર્શન ના હોવું જોઈએ. ત્રીજું, બૌદ્ધવ્યમ આ જાણવા યોગ્ય છે એવું કહ્યું છે, ખોટું દર્શન જાણવા જેવું ના હોય, માટે પણ આ સાચું છે.
અને ચોથું અશુભમાંથી મોક્ષ થશે એવું ભગવાને પ્રતિજ્ઞા કરી છે. એ પણ યથાર્થ દર્શન હોત કે વૃદ્ધ દર્શન હોત તો ના થયું હોત, પરંતુ ભગવાને અશુભમાંથી મોક્ષની પ્રતિજ્ઞા કરી છે માટે પણ આ યથાર્થ દર્શન હોવું જોઈએ. તસ્માત કર્મ અકર્મણી વિપર્યયેન ગૃહીતે પ્રાણીભિઃ તદ વિપર્યય ગ્રહણ નિવૃત્ત્યર્થમ ભગવતઃ વચનમ કર્મણ્યકર્મયઃ ઇત્યાદિ. અને માટે ભગવાનનું જે વચન છે એ સાચું છે. જો ભગવાનનું વચન સાચું હોય તો એનો અર્થ એવો થયો કે લોકો અત્યારે જુએ છે ઉલટું છે, બરાબર. ભગવાનનું વચન કાં તો ભગવાનનું વચન ખોટું હોવું જોઈએ કાં તો લોકોનું જોવાનું ખોટું હોવું જોઈએ. ભગવાનનું વચન તો ખોટું એવી શક્યતાઓ નથી, ઘણા કારણો દેખાડે એટલા માટે. એટલે કે ભગવાનનું વચન છે તો સાચું છે કે તું કર્મમાં અકર્મ જો અને અકર્મમાં કર્મ જો. તો દેખાય છે તો વિરુદ્ધ, એ વિરોધ નિવારવો કેવી રીતે? એટલા માટે કે લોકો જે જુએ છે ખોટું જુએ છે. કાં તો ભગવાન જે કહે છે એ ખોટું કહે છે એવું હોવું જોઈએ, કાં તો લોકો જે જુએ છે એ ખોટું છે એવું હોવું જોઈએ. ભગવાન ખોટું કહે છે એવું કહી શકાતું નથી. એનો અર્થ એવો થયો કે લોકો જે જુએ છે ખોટું જુએ છે, એટલે કે જે અકર્મ છે એને કર્મ તરીકે જુએ છે. ભગવાન કહે છે કે કર્મ ને અકર્મ તરીકે જો. કર્મ ને અકર્મ તરીકે જુએ છે તો ભગવાન કહે છે અકર્મ ને કર્મ તરીકે જો. એટલે વાસ્તવમાં જે કર્મ જ છે જેને તું અકર્મ માને છે એને તું કર્મ તરીકે જો. વાસ્તવમાં જે અકર્મ જ છે જેને તું કર્મ માને છે એને અકર્મ તરીકે જો. આમ ભગવાન કહી રહ્યા છે. તસ્માત કર્મ અકર્મણી વિપર્યયેન ગૃહીતે પ્રાણીભિઃ. આમ મનુષ્યો દ્વારા કર્મ અને અકર્મ છે એ ઉલટી રીતે સમજાયા છે. તદ વિપર્ય ગ્રહણ નિવૃત્ત્યર્થમ, આ ઉલટી સમજની નિવૃત્તિને માટે ભગવતઃ વચનમ, ભગવાનનું વચન છે, કર્મણ્ય કર્મયઃ પશ્યેત ઇત્યાદિ વગેરે. તો હવે કર્મણી સપ્તમી વિભક્તિ છે, અકર્મણી પણ સપ્તમી છે. સપ્તમી વિભક્તિ અધિકરણના અર્થમાં હોય, માં એ ઉપર, ઘરમાં, ઘરે કહીએ છે ને, ક્યાં જાય છે? ઘરે જવું છું, એટલે કે ઘરમાં, ત્યાં પણ સપ્તમી છે. અને ક્યાં રહે છે? કે ઝાડની ઉપર માળો બાંધ્યો છે પક્ષીએ. તો માં એ અને ઉપર આ સપ્તમી વિભક્તિ છે એ અધિકરણ બતાવે છે. ઝાડની ઉપર પક્ષીનો માળો છે, માળામાં પક્ષી રહે છે, આ સાતમી વિભક્તિ થઈ, જેનો અર્થ થાય માં એ કે ઉપર. હવે જયારે કહ્યું કર્મણી અકર્મ પશ્યેત, કર્મણી છે એ કર્મની સપ્તમી એક વચન છે, અકર્મણી કર્મ પશ્યેત એ અકર્મ શબ્દની સપ્તમી એક વચન છે. સપ્તમીનો અર્થ થાય માં, તો પછી એનો અર્થ એવો થશે કર્મમાં જે અકર્મ જુએ છે અને અકર્મમાં જે કર્મ જુએ છે, બરાબર. કુંડે બદરવત, આ ઘડો છે અને ઘડી અંદર બોર હોય ને, ઘડાની અંદર બોર છે, એવી રીતે કર્મની અંદર અકર્મ જોવાનું અને અકર્મની અંદર કર્મ જોવાનું. સપ્તમી વિભક્તિ એટલે માં એ ઉપર, તેનો અર્થ એવો થયો કે કર્મમાં કે કર્મની ઉપર ચાલશે, કાં તો કર્મની અંદર અકર્મ જોવાનું કાં તો કર્મની ઉપર અકર્મ જોવાનું, એવું કશુંક છે ભાષ્યકાર પૂછે છે. નચ અત્ર કર્મ અધિકરણમ અકર્મ અસ્તિ કુંડે બદરાણી ઇવ નાપી અકર્મ અધિકરણમ કર્મ અસ્તિ કર્મ અભાવત્વાત અકર્મણઃ. તો અહીં જ્યારે સપ્તમી વિભક્તિ વાપરી છે ત્યારે શું એનો અર્થ એવો છે કે કર્મની અંદર અકર્મ અને અકર્મની અંદર કર્મ? ભાષ્યકાર મારા શંકા કર્યા વગર જવાબ આપે છે, એટલે શંકા આપણે સમજી લેવાની ભાષ્યની બહાર. ભાષ્ય કહે છે ન ચ અત્ર અહીં કર્મ અધિકરણમ અકર્મ ન ચ અસ્તિ, આવું શરૂ કરવાનું વાક્ય. અત્ર કર્મ અધિકરણમ અકર્મ પછી ન ચ અહીં મૂકવાનું, ન ચ અસ્તિ, અહીં કર્મ જેનું અધિકરણ છે એવું અકર્મ નથી, એટલે કે કર્મમાં અકર્મ એવું કહેવાનો હેતુ નથી. કેવી રીતે? કુંડે બદરાણી ઈવ, કુંડે સપ્તમી છે કુંડ શબ્દની, તો કુંડમાં કે ઘડામાં કે પાત્રમાં બદરાણી એટલે બોરના ફળ, તો પાત્રમાં બોરના ફળ
એવું જયારે કહીએ એની જેમ કર્મમાં અકર્મ એવું અધિકરણ સપ્તમી અહીં નથી. અને વળી તો પછી અકર્મમાં કર્મ ત્યાં સપ્તમી છે તો કુંડલી બદરાણી જેવી ખરી કે નહીં, તો કે પણ એવી નથી. નાપી અકર્મ અધિકરણ કર્મસ્તી, અકર્મની અંદર અકર્મ જેનું અધિકરણ છે કે પાત્ર છે એની અંદર કર્મ છે એવું પણ કહેવા માંગતા નથી. કર્મવાળા કર્મરૂપી પાત્રની અંદર અકર્મ કે અકર્મરૂપી પાત્રની અંદર કર્મ આવું બંને કહેવાનો હેતુ નથી. કેમ? કર્મ અભાવત્વાત અકર્મણઃ. સુકુંડે બદરાણી ઈવ, જેવી રીતે કુંડમાં બદર છે, કુંડમાં બોર હોય, એવી રીતે અહીં કર્મમાં અકર્મ કે અકર્મમાં કર્મ એવી રીતે જોવાનું નથી. કેમ? નાપી અકર્મ અધિકરણ કર્મસ્તિ કર્મ અભાવત્વાદ અકર્મણઃ. કારણ કે અકર્મ છે એ કર્મના અભાવ સ્વરૂપ છે. કર્મ અકર્મ કર્મના અભાવ સ્વરૂપ છે. અને અભાવ છે એ પોતે અધિકરણ પણ ના બની શકે, એટલે કે આધાર પણ ના બની શકે. અભાવ પોતે આધેય પણ ના બની શકે. જેની અંદર મૂકવાનું છે એ પણ અભાવ ના હોઈ શકે અને કશાકની અંદર જે મૂકવાનું છે એ પણ અભાવ ના હોઈ શકે. એટલા માટે કર્મની અંદર અકર્મ કે અકર્મની અંદર કર્મ એવું તો ના જ હોય. અતઃ હવે વાક્ય આપણે વાંચ્યું હતું ને, અતઃ વિપરીત ગૃહિતે એવ કર્મ અકર્મણી લૌકિક યથા મૃગતૃષ્ણિ કાયામ ઉદકમ શુક્તિ કાયામ વા રજતમ. અને માટે વિપરીત ગૃહિતે એવ કર્મ અકર્મણી લૌકિક, લૌકિક લોકો છે એ કર્મ અને અકર્મને ઉલટા સમજે છે. યથા મૃગતૃષ્ણિકાયામ ઉદકમ, મૃગતૃષ્ણિકા એટલે કે મૃગજળ છે એને ઉદક જુએ છે. એટલે જુઓ સપ્તમી સામાન્ય રીતે અધિકરણ સપ્તમી હોય છે, પરંતુ એ સપ્તમી વિષય સપ્તમી પણ હોય છે. તો આપણે જયારે સર્પ છે, રજ્જુ છે અને સર્પ જોઈએ છીએ ત્યારે એવું પણ કહેવાય કે રજ્જુ માં સર્પ છે. આપણે ભલે એવું ભાષામાં બોલતા હોઈએ કે દોરડીમાં સાપને જુએ છે એવું કહીએ ને આપણે, કે આને આ તો કેવો અક્કલ વગરનો છે, દોરડીમાં સાપ જુએ છે. તો ખરેખર દોરડીની અંદર સાપ જુએ છે ના, એ શું જુએ છે? દોરડીને સાપ તરીકે જુએ છે. બરાબર? ભલે આપણે વ્યવહારમાં એવું કહીએ છીએ કે દોરડીમાં સાપ જુએ છે, પરંતુ વાસ્તવમાં એનો અર્થ એવો થાય છે કે જે દોરડી છે એ દોરડીને સાપ તરીકે જુએ છે. તો સપ્તમી વપરાય છે પણ સપ્તમી અધિકરણના અર્થમાં નથી. સપ્તમી છે એ વિષયના અર્થમાં છે, ઓબ્જેક્ટના અર્થમાં છે, એ વિષય સપ્તમી છે. એટલે કે દોરડીને સાપ તરીકે જુએ છે. એમ અહીં કર્મણી અકર્મ એટલે કર્મમાં અકર્મ એવું ભલે કહેતા હોય, સમજવાનેવું કે કર્મને અકર્મ જુએ છે. જે કર્મ છે એને અકર્મ સમજે છે. અકર્મણી કર્મ એટલે અકર્મમાં કર્મ નહીં, અકર્મને કર્મ તરીકે જુએ છે. એટલે કર્મને અકર્મ તરીકે જે જુએ અને અકર્મને કર્મ તરીકે જુએ, એટલે કે પહેલા જે પીળાને કેસરી જોતો હતો એ કેસરીને પીળું જુએ, જે કેસરીને પીળું જોતો હતો એ પીળાને કેસરી જુએ. બરાબર? એટલે સપ્તમી છે એને ને એમ દ્વિતીય તરીકે, વિષય સપ્તમી તરીકે સમજવાની. એટલે એમણે કહ્યું યથા મૃગતૃષ્ણિ કાયામ ઉદકમ, તો મૃગજળમાં એ જળ જુએ છે. તો આ મૃગજળ હોય પછી એની ઉપર પાણી દેખાયું નહીં, જે મૃગજળ છે એને જ એ જળ તરીકે જુએ છે ને. જેમ પશુ પક્ષીઓ દોડે છે મૃગજળ જોઈને, તે લોકો મૃગજળ નથી સમજતા, તો જળ જ સમજે છે. એટલે વાસ્તવમાં જે ઝાંઝવાનું જળ છે કે મિરાજ વોટર છે, એને જે લોકો દોડે છે પશુ પક્ષીઓ એની પાછળ, એ મિરાજ વોટરને કે મૃગજળને સાચું જળ સમજીને જાય છે. ભલે વ્યવહારમાં બોલાય મૃગતૃષ્ણિ કાયામ ઉદકમ એટલે કે મૃગજળમાં જળ જુએ એવું બોલતા હોઈએ, ત્યારે પણ પાત્રમાં બોરના ફળ એવા અર્થમાં સપ્તમી નથી, વિષય સપ્તમી છે કે મૃગતૃષ્ણિકાને એ જળ તરીકે જુએ છે. શુક્તિ કાયામ વા રજતમ, છીપોલીમાં ચાંદી જુએ છે. આપણે એવું જ બોલીએ છીએ કે આ જો છીપમાં ચાંદી દેખાય છે, કોણ જાણે શું ચાંદી ચાંદી કરી રહ્યો છે. છીપરું જુએ તો એ ચાંદી જ માને, છીપલામાં ચાંદી દેખાય છે. તો છીપમાં ચાંદી એવું કહીએ ત્યારે પણ એ છીપની અંદર ચાંદી નથી જોતો, છીપને ચાંદી તરીકે જુએ છે. એમ અહીં કર્મણી અને અકર્મણી એ બંને સપ્તમી અધિકરણ સપ્તમી નહીં પણ વિષય સપ્તમી સમજવી જોઈએ. પણ એવું કઈ હોતું હશે કોઈ દાડો? ભાષ્યકાર કે છે આગળ, નનો કર્મ 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 એવ સર્વેષામ ન ક્વચિદ વ્યભિચરતી. પણ એવું હોય જ ના ને, આ કેસરીને કોઈ પીળું જોતું હશે? પ્રશ્ન કેવો છે?
આપણે એને સમજાવી કાઢ્યું કે કેસરીને પીળું જોતો હતો ને એને કહેવાનું કે પીળાને કેસરી જો, પણ ફરી રહી રહીને થયું. પણ એવું હોય જ કેવી રીતે? કોઈ કેસરીને પીળું જુએ જ ના ને, પણ કેસરીને પીળું જોતો હોય પછી આપણે કહીએ પીળાને કેસરી જો, પણ કોઈ કેસરીને પીળું જુએ જ નહીં ને. એવી રીતે કર્મ, કર્મ એવ સર્વેશામ, કર્મ ને બધા કર્મ જ જુએ. અક્કલ વગરનું કોઈ હોય જ ના કે અકર્મ ને કર્મ જુએ. જે કર્મ જુએ છે એ કર્મ ને જ કર્મ જુએ છે, અકર્મ ને જોતા નથી. એમાં કોઈ પ્રકારનો વ્યભિચાર ક્યારેય હોતો નથી. તો જવાબ આપે છે ભાષ્યકાર શંકાનો, તન્ન નૌસ્થસ્ય નાવિગચ્છંત્યામ તટસ્થેષુ અગતિષુ નગેષુ પ્રતિકૂલ ગતિ દર્શનાત દૂરેષુ ચક્ષુષઃ અસન્નિકૃષ્ટેષુ ગચ્છત્સુ ગતિ અભાવ દર્શનાત. તો કે છે, એવું નથી કે લોકોને કર્મ હોય ને કર્મ દેખાય એવો નિયમ છે. કર્મ ના હોય તો એ દેખાય એવું બનતું હોય છે કે ક્યાં બન્યું તેવું જુઓ ત્યારે. તન્ન એટલે કે તમે કહો છો એ શંકા બરોબર નથી. કેમ? નૌસ્થસ્ય નાવડીમાં જે બેઠો છે એને નાવી ગચ્છન ત્યાં, આપણે નાવડી ચાલુ હોય, ખાલી નાવડી નહીં પણ નાવડી ચાલતી હોય એમાં આપણે બેઠા હોય તો નાવી ગચ્છન ત્યાં. ફરી એકવાર સપ્તમી છે, આ સપ્તમી કેવી છે ખબર છે? નાવી ગચ્છન ત્યાં. આ સતી વિષય સપ્તમી પણ નથી, અધિકરણ સપ્તમી પણ નથી, આ સતી સપ્તમી છે. સો દશરથે સો રામે વને ગતે સતી દશરથ પ્રાણાન અત્યજત. રામે વને ગતે આ બધી સપ્તમી છે, એ સપ્તમી રામ કે વન એની એની વિષય સપ્તમી કે અધિકરણ સપ્તમી નથી, એ જ્યારે અને ત્યારે એવો અર્થ આપે છે. જ્યારે રામ વનમાં ગયા ત્યારે દશરથે પ્રાણ છોડ્યા. રામે વને ગતે સતી દશરથ પ્રાણાન અત્યજત. એવી રીતે અહીં કહે છે નાવી ગચ્છન ત્યાં, એટલે કે નાવડી જ્યારે જઈ રહી છે ત્યારે. નૌસ્થસ્ય માણસ નાવડીમાં બેઠેલો છે. તટસ્થેશુ અગતિષુ નગેશુ, તટ ઉપર રહેલા અગતિ એટલે કે ગતિ વગરના, નગ એટલે કે બંને થાય, ન ન ગચ્છતી નગઃ, જે ચાલતો ના હોય એને નગ કહેવાય. એટલે વૃક્ષો પણ ખરું અને પર્વતો પણ ખરા. નાવડીમાં જતા હોઈએ કિનારા ઉપર સામે વૃક્ષો હોય, પર્વતો હોય, આ બધી વસ્તુઓ છે. તો ખરેખર આપણે નાવડીમાં બેઠા છીએ, નાવડી ચાલે છે, આપણને શું દેખાય છે? પેલા પર્વતો ચાલે છે, વૃક્ષો ચાલે છે, એવું દેખાય છે ને. આપણે જયારે નાવડીમાં બેઠા છીએ અને નાવડી ચાલે છે ત્યારે વૃક્ષો અને પર્વતો ચાલતા નથી, એમનામાં કોઈ ગતિ નથી. છતાં નાવડી ચાલે ત્યારે આપણને પેલા ઝાડ પાન બધા ચાલતા હોય, વૃક્ષો ચાલતા હોય, પર્વતો ચાલતા હોય, આપણે આમ જતા હોય તો પેલા આમ જતા હોય ઊંધી દિશામાં, એવું આપણને દેખાય છે. એટલે કે ગતિ હોય ત્યાં જ ગતિ દેખાય એવો કોઈ નિયમ નથી. અમને તો અમે કે અક્કલ વગરના નથી, અમને દેખાય છે માટે છે જ. મને ગતિ દેખાય પછી ચાલે જ છે ને, તો કેવો કોઈ નિયમ નથી. મને ગતિ દેખાય છે, હું નાવડીમાં ચાલતો હોઉં ત્યારે ઝાડ એની બહારના છે એ ચાલતા નથી, તો પણ મને એ ચાલતા દેખાય છે. પણ મને ચાલતા દેખાય છે માટે એ ચાલે છે એવો કોઈ નિયમ નથી. બસ એક અપવાદ મળે નિયમ તૂટી જાય. એક જ અપવાદ જોઈએ, કોઈ પણ વ્યાપ્તિ તોડવાને માટે એક અપવાદ મળી ગયો. પ્રતિકૂળ ગતિ દર્શનાર્થ બીજો આપે છે, દૂરેશુ ચક્ષુષઃ અસન્નિકૃષ્ટેશુ ગચ્છત્સુ ગતિ અભાવ દર્શનાર્થ. આ તારાઓને બધા છે ને આકાશમાં બહુ દૂર છે. અસન્નિકૃષ્ટેશુ ચક્ષુષઃ અસન્નિકૃષ્ટેશુ અથવા ચક્ષુષા છે ગીતા પ્રેસમાં. તો આંખોથી જે બહુ દૂરના પદાર્થો છે એ બધા ગચ્છત્સુ એ જઈ રહ્યા છે જયારે ત્યારે. તો કે છે કે તારાને બધાની ગતિ તો સતત ચાલુ જ છે, પણ એટલા દૂર છે કે આપણને સ્થિર ઉભા હોય કે સપ્તર્ષિ ત્યાંનો ત્યાં છે એવું દેખાય છે ને. તો જે વસ્તુઓ નજીક છે, આપણી સામે છે, નથી ચાલતી, એ ચાલતી દેખાય છે. ત્યાં શું થયું? અકર્મમાં કર્મ દેખાયું, બરાબર. ન ચાલતા પર્વતો ને વૃક્ષો છે એ ચાલતા દેખાયા. તો પેલા શું છે? તારાઓ બધા એ ચાલે છે, એ નહીં ચાલતા દેખાયા. તો જ્યાં ચાલતા હતા ત્યાં ના ચાલતા દેખાયા, એટલે કર્મ ની અંદર અકર્મ દેખાયું. એટલે ઉલટું જઈ કાઢ્યું, એટલે હવે એમને પાછું ઉલટું કરાવવું પડશે કે તમને જે વૃક્ષો ચાલતા દેખાય છે ને ન ચાલતા જુઓ, અને તમને જે તારા ન ચાલતા દેખાય છે ને ચાલતા જુઓ, બરાબર. એમ દૂરેશુ ચક્ષુષઃ અસન્નિકૃષ્ટેશુ ગચ્છત્સુ ગતિ અભાવ દર્શનાર્થ. એને અહીંયા શું છે પણ? તે ભાષ્યકાર કહે છે
एवं इहापि अकर्मणि अहम् करोमि इति कर्मदर्शनम् कर्मणि च अकर्मदर्शनम् विपरीतदर्शनम् येन तन्निराकरणार्थमुच्यते कर्मणि अकर्म यः पश्येत् इत्यादि। बस एवी रीते अहीं पण कर्म मां अकर्मणि कर्म नथी थतु त्यारे अहम करोमि इति कर्म दर्शनम। वास्तव में एवुं छे के उपाधि कर्म करती होय त्यारे पण आत्मा हूँ छे ए अकर्ता छे, हूँ कोई कर्म करतो ज नथी। पंखो फरे त्यारे वीजळी कशु करे छे? कशु करती नथी। वीजळी ज्यां के त्यां जैसे के तैसे बस एवी ने एवी ज रहे छे। वीजळी ए कशु कर्म करती नथी। पंखो फरे के लाइट के तब गर्मी आपती होय के आ रेकॉर्ड करतो कशु थतुं होय, वीजळी कशुं ज करती नथी। पण वीजळी मां जे लोको जुए छे के जो वीजळी खरु करे छे, हा तमारा घर मां ठंडी आपे छे पण मारा घर मां तो गर्मी आपे छे, तो जे वीजळी कर्म वगरनी छे एमां जे कर्म जुए छे एने पाछुं वीजळी मां कर्म नथी एवुं जोवुं, बराबर। कर्म वगरनी वीजळी मां जे कर्म जोतो हतो एने कर्म जोवानुं बंध करवुं। कर्म क्यां छे? पंखा मां छे। वीजळी केवी छे? कर्म वगरनी छे। ए शुं कहे छे? तो हुं तो कालथी फरीश ज नहीं, एवुं कहे छे। आ कहे हुं कालथी फरीश ज नहीं, तो पंखो न फरवानुं नक्की करे एना पक्षे संकल्प छे। ए खरेखर न फरवानुं अकर्म कहेवाय, छतां ए कर्म छे कारण के फरवानो स्वभाव छे। ना फरवानुं नक्की कर्युं एटला माटे ए अकर्म होय तो कर्म छे। જ્યારે વીજળી કર્મ કરતી લાગતી હોય ત્યારે કશું કરતી નથી, એ તો જેવી ને તેવી જ છે। એમ હું જે આત્મા છે એ કોઈ પ્રકારનું કર્મ કરતો નથી, હું અકર્તા આત્મા છું। હું અકર્તા આત્માની સન્નિધિ માત્રથી ઉપાધિ સર્વ પ્રકારના કર્મો કરે છે। જેમ વીજળીની સન્નિધિ માત્રથી પંખો લાઇટ ને હીટર ને ગીઝર બધી વસ્તુઓ ચાલે છે, સન્નિધિ માત્રથી। સૂર્યની સન્નિધિ માત્રથી સમગ્ર વિશ્વમાં બ્રહ્માંડમાં પ્રવૃત્તિઓ થાય છે। સૂર્યની સન્નિધિ માત્રથી સૂર્ય કશું જ કરતો નથી। ચુંબકની સન્નિધિ માત્રથી લોખંડની કચરો ખેંચાય છે, ચુંબક કશું કરતું નથી। એમ મારી સન્નિધિ માત્રથી આ જગતમાં આ ઉપાધિ છે એમાં પ્રવૃત્તિઓ ચાલે છે। હું શું કહું છું? જોયું બધું મેં કર્યું ખરો? એટલે જેમ કે પેલું રોબોટ હોય, સ્વિચ ઓન કરો અને જાત જાતના કામ કરવા માંડે તો કોણે કામ કર્યું કહેવાય? આપણે એમ કહીએ કે એને કામ કર્યું, એનામાં કોઈ શક્તિ નથી। મેં કામ કર્યું, હું તો ઉભો છું, મેં શું કર્યું છે ખરું? આ પ્રકારે કોઈકની પ્રવૃત્તિનો કોઈકના ઉપર આરોપ, જે નથી કરતું એના ઉપર કરવાનો આરોપ, કરે છે એના ઉપર ન કરવાનો આરોપ। એમ આત્મા કશું જ કર્મ કરતો નથી, ઉપાધિ બધા કર્મો કરે છે, કર્મ ઉપાધિ કરે છે, આત્મા નથી કરતો। એટલે વાસ્તવમાં સાચું જ્ઞાન આને કહેવાય કે હું કશું કરતો નથી, હું અકર્તા આત્મા છું। કર્મનું હોવું કે ના હોવું બંને મારા પર અધ્યસ્ત છે। કર્મનો ભાવ કે અભાવ, કર્તૃત્વ કે અકર્તૃત્વ બંને મારામાં અધ્યસ્ત છે। જે કર્મ કરતું હોય એ જ બંધ કરી શકે ને? ઘડો પ્રવચન બંધ કરી શકે ખરો? ઘડો કે કાલથી હું પ્રવચન નહીં કરું એવું ઘડાથી કહેવાય કે ના કહેવાય? કેમ ના કહેવાય? કારણ કે પ્રવચન કરતો જ નથી। જે પ્રવચન કરતો હોય એક એક પ્રવચન બંધ કરીશ, આ પ્રવચન કરતો જ ના હોય તો કેવી રીતે કે હું પ્રવચન બંધ કરીશ? એમ આત્મા કશું કર્મ કરતો હોત તો એને કહ્યું હોત કે હું સંન્યાસ લઈશ અને કર્મ નહીં કરું, બરાબર। આત્મા કર્મ કરતો હોત તો એ કહી શક્યો હોત કે હું સંન્યાસ ધારણ કરીશ હવે અને હું કર્મ નહીં કરું। આત્મા તો આમે કર્મ કરતો જ નથી, કોઈ પ્રકારના કર્મનું આત્મામાં સ્થાન જ નથી, આત્માને કર્મ ચાલે છે ખબર જ નથી। દોરડી ઉપર આપણને સાપ દેખાતો હોય ત્યારે એ સાપ કોઈને કરડે તો દોરડીને પાપ લાગે કે ના લાગે? દોરડીમાં દેખાતો સાપ કોઈને કરડે તો દોરડીને પાપ લાગે કે ના લાગે? એ સાપના આશીર્વાદથી કોઈને સંતાન થાય તો એનું પુણ્ય દોરડીને લાગે કે ના લાગે? સાપના આશીર્વાદથી નાગની પૂજા લોકો સંતાન માટે કરતા હોય છે, મેં સાંભળ્યું છે। તો ધારો કે એ સાપના આશીર્વાદથી કોઈકને સંતાન થયું એને પુણ્ય ના લાગે, સાપના કરડવાથી કોઈ મરી ગયો તો એનું પાપ દોરડીને ના લાગે? તો દોરડી આખો દડો બિચારી હાય વોય કરે છે કે વાહ કેવું સરસ, બોલો મારાથી આશીર્વાદથી આને પુણ્ય થયું, એને દીકરો થઈ ગયો,
અને પાછી દોરડી કહેશે કે અરે રુજવો તો ખરા, કેવું પાપ મારું થઈ ગયું, આમ તો હું પુણ્ય જ કર કરું છું, પણ આજે મારથી પાપ થઈ ગયું, શું થયું, આમ હું કરડ્યો ને, હું કરડી તું મરી ગયું. આમ દોરડી જયારે આવું કહેવા માંડે કે મારા વડે પાપ થાય છે, મારા વડે પુણ્ય થાય છે, હું કર્મ કરું છું, હું કર્મ નથી કરતી, ત્યારે દોરડીને કહેવામાં આવે છે કે તું જ્યાં સમજે છે કે તું કર્મ કરે છે એ કર્મ તું નથી કરતી. કોણ કરે છે? તારી ઉપર અધ્યસ્ત જે સર્પ છે એ કર્મ કરે છે. આપણા સ્ફટિક અને લાલ રંગ દેખાયો, સ્ફટિક કહે છે હું લાલ થઈ ગયો, મને બ્લીચ કરો. એ જાહેર કરે છે કે હું લાલ થઈ ગયો છું, મારું બ્લીચિંગ કરો. ભાઈ લાલ તો સ્ફટિક ના હોય કોઈ દાડો, મેં તો સ્ફટિક ધોળો જોયો છે અને લોકો બધા મને કહે છે કે સ્ફટિક કેવો સરસ છે, શુદ્ધતા માટે સ્ફટિકનો દાખલો અપાય છે. તો હું લાલ થઈ ગયો, અરે રામ રામ મને સફેદ કરી નાખો. ખરું? તો લાલ પણ સ્ફટિકમાં છે જ નહીં, આમે બહાર જ પડેલું છે. એટલે સ્ફટિક કે હું લાલ થઈ ગયો એ પણ એમાં અધ્યસ્ત છે. હવે આ નીકળી ગયો કે વાહ હું લાલ મટી ગયો, હા આજ સુધી કેવો લાલ થઈ ગયો તો હવે હું લાલ મટી ગયો. અથવા તો જયારે આ છે ત્યારે એમ કે છે કે હવે હું તો છે ને સાધના કરીશ અને મારામાંથી લાલપણાને કાઢી નાખીશ, હું નિર્મળ થઈ જઈશ. એવું સ્ફટિકથી કહેવાય કે ના કહેવાય? લાલ સ્ફટિક એમ કે હું સાધના કરીશ અને મારું બ્લીચિંગ કરી નાખીશ અને પાછો હું નિર્મળ સ્ફટિક થઈ જઈશ, તો એવું સ્ફટિકથી કહેવાય કે ના કહેવાય? કેમ ના કહેવાય? એ નિર્મળ જ છે. તો નિર્મળ હોત તો એ થોડું સાધના કરવાનું કહેત, એને કે અક્કલ હશે કે નહીં? થોડી સ્ફટિકની અક્કલ ખરી કે નહીં? જો નિર્મળ જ હોત તો શું કામ કે મારે સાધના કરીને સફેદ થવું છે? લાલ છે એટલે જ કહે છે ને, સાધના કરવાનું કહે છે માટે એ એ નિર્મળ મટી ગયો અને રંગીત થઈ ગયો, એવું ખરું કે નહીં? નહીં કે છે ને, તો રોજ કે છે હું તો નદી કિનારે જઈને બેસું, હું તો ધ્યાન કરું, હું તો પૂજા કરું, જપ કરું, દેવ પેલું શું ચડબીલી ચડાવું ને તુલસી ચડાવું ને દૂરવા બધું ચડાઈ ચડાઈ કરું, હે ભગવાન કૃપા કરો મારા બધા પાપ દૂર કરો, મારે બહુ પુણ્યની જરૂર છે ને, જરૂર પુણ્યની, બહુ પુણ્યની જરૂર છે, રોજ કહે છે. એ તો કોણ કહે છે? આત્મા કહે છે. આત્માને પુણ્યની જરૂર છે નથી તો કોણ કહે છે? જુઓ, સારા ખોટા કર્મ ઉપાધિ કરે છે, ઉપાધિ કર્મો કરે છે, અને આત્મા કહે છે કે મારે બધા પાપ ધોવા માટે પુણ્યની જરૂર છે. હવે આત્માએ ક્યાં પાપ કર્યા છે? શરીર નથી કહેતો કે મેં પાપ કર્યા છે અને મારે ધોવા છે. હા, એમાં હું મારા સબ્જેક્ટને હું જોડી દઉં છું. જયારે હું કહું છું કે મારે મારા ભેગા કરેલા દુરીતો જાણ્યા અજાણ્યા જે હોય તે એ ધોવાને માટે પાપની જરૂર છે, એ મારે પાપ ધોવા માટે પુણ્યની જરૂર છે, એવું જયારે કહેવામાં આવે છે ત્યારે ઉપાધિના કરેલા કર્મોનો એ કર્મનો અકર્મ હું આત્મા ઉપર હું આરોપ કરું છું. બિલકુલ આવી જ રીતે કે આ આત્મા છે અને આ ઉપાધિ છે, આ કામ આપણે આમ જોતા હોઈએ છીએ પણ વાસ્તવમાં આવું છે કે આમ આત્મા અને બાર ઉપાધિ. એટલે એવું નહીં કે તપેલીમાં હોય આત્મા, એવું કુંડલે બદરવત એવું નથી કે શરીરને પછી અંદર આમ આત્મા બેઠો હોય. આ તો આવું જેવી રીતે દોરડીમાં સાપ ને સાપમાં દોરડી એના જેવું કે દોરડી જ સાપ તરીકે દેખાય છે અને સાપને જ દોરડી તરીકે જોવાનો છે, બરાબર છે? એમ આત્મા જ ઉપાધિ તરીકે દેખાય છે. આત્મા જ ઉપાધિ તરીકે, એવું નથી કે આત્મા અંદર છે અને બહાર ઉપાધિ. સ્થૂળ શરીર એટલે મોટી તપેલી, સૂક્ષ્મ શરીર બીજી તપેલી, કારણ શરીર ત્રીજી તપેલી, અને ચોથું બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા, એટલે અંદર છે બ્રહ્મ એ પૂંછડીથી પ્રતિષ્ઠા કરીને બેઠું છે. એવું છે બ્રહ્મ કે એવું નથી? બ્રહ્મ જ કારણ શરીર તરીકે દેખાય છે, બ્રહ્મ જ સૂક્ષ્મ, જે બ્રહ્મ કારણ શરીર તરીકે દેખાતું હતું એ જ બ્રહ્મ કારણ શરીર સૂક્ષ્મ શરીર રૂપે દેખાય એવું પણ નહીં. જે આત્મા કે જે બ્રહ્મ કારણ શરીર રૂપે દેખાતું હતું એ જ આત્મા સૂક્ષ્મ શરીર રૂપે દેખાય છે. જે આત્મા સૂક્ષ્મ શરીર રૂપે દેખાય છે એ જ આત્મા સ્થૂળ શરીર રૂપે દેખાય છે. એટલે ઉપાધિ છે એ હું જ ઉપાધિના રૂપમાં, હું જ દેહાદિના રૂપમાં, હું જ દેવદત્ત યજ્ઞદત્તના રૂપમાં, સુખી દુઃખીના રૂપમાં, વિદ્વાન કે અવિદ્વાનના રૂપમાં હું જ દેખાઉં છું. ખરેખર આ બધા ગુણધર્મો તો ઉપાધિના છે. જાડું પાતળું શરીર છે અને સુખી દુઃખી મન છે, ભૂખ્યા તરસ્યા પ્રાણ છે, જ્ઞાની અજ્ઞાની તો બુદ્ધિ છે, અને આનંદ આનંદ તો ભોગતા આત્મા છે. હું કહું છું કે હું આ બધું છું. એટલે જે વસ્તુ આત્મા અકર્તા અભોગતા છે એના ઉપર હું કર્મનો આરોપ કરું છું,
હું કહું છું કે હું કર્મ કરું છું ત્યારે હું અકર્તા આત્મા, અકર્તા શું, અકર્મ છું, એને હું કર્મ જોઉં છું. તો અકર્મને કર્મ તરીકે જોવાનો, એટલે કે હું જે અકર્મ છું એને હું કર્મ કરનાર તરીકે જોઉં છું, તો પાછી ભૂલ સુધારી કાઢું અને અકર્તા આત્માને અકર્તા આત્મા તરીકે જોઉં. એટલે આત્મા અને અનાત્મા બંનેના ખાતામાં જેનું જે છે એમાં ખતવું. કર્મ ઉપાધિના ખાતાનું છે અને અકર્તૃત્વ એ આત્માના ખાતામાં છે. તો અકર્તૃત્વ આત્માના ખાતામાં રાખવું, કર્તૃત્વ કે કર્મ કે ભોક્તૃત્વ છે બધું એ ઉપાધિના ખાતામાં ખતવી દઉં. અત્યારે જયારે બંને આમ ભેળસેળ હાઇબ્રિડ થઈ ગયું, સાંકર્ય થઈ ગયું છે બંનેની વચ્ચે, એટલે એ કરવાને કારણે શું થયું, ઇતરત ઇતર બંનેનો પરસ્પર અભ્યાસ થઈ ગયો છે. અન્યોન્યસ્મિન અન્યોન્યાત્મકતા બંનેનો યુષ્માદસ્મદ પ્રત્યય ગોચર્યો હો, વિષય વિષયનો હો, તમઃ પ્રકાશ વિરુદ્ધ સ્વભાવ્યો હો, ઇતરેતર ભાવ. તો બંનેનો ઇતરેતર ભાવ થઈ ગયો છે કે આત્મા ઉપર શરીરનો ભાવ આવી ગયો છે, શરીર ઉપર આત્માનો ભાવ આવી ગયો છે. આને કારણે આત્મા જે અકર્તા છે એને કરતા માનીને કહીએ છીએ કે આ બધું હું કરું છું. શરીર અકર્તા જ છે, શરીર કર્મ કરનારું જ છે, એ કર્મ કરે છે. ત્યારે હું કહું છું કે હું શરીરને કર્મ કરતો બંધ કરીશ, એના દ્વારા હું અકર્તા થઈશ. તો શરીર તો આમે જો, એટલે અકર્તા અકર્મમાં કર્મ જોવું, એટલે અકર્તા આત્મામાં અત્યારે હું કર્મ જોઉં છું, એ કર્મ બંધ કરું એટલે અકર્તા આત્માને હું અકર્તા તરીકે જોઉં. બરાબર, અકર્મણી ચ કર્મયઃ. અકર્મણી એટલે શરીરને હું કામ કરાવવાનું બંધ કરું, હું સમજુ છું એ કર્મ છે. હવે તુષ્ણીમ આસનમ, હું તુષ્ણીમ, હું ચૂપ બેસું, હું મૌન રાખું, હું કશું કામ ના કરું, આમ શરીરને પ્રવૃત્તિથી નિવૃત્ત કરું, ત્યારે હું એમ સમજુ છું કે હું આત્મા નિવૃત્ત થયો. તો અકર્મણી અકર્મ, શરીરમાં અકર્મને સ્થાપિત કરવું, શરીરને કર્મ કરતો બંધ કરવું, એને હું મારું અકર્મ સમજુ છું, એમાં ખરેખર કર્મ સમજવું. કારણ કે કર્મ કરવો શરીરનો સ્વભાવ છે, એટલે મારે એને કર્મ કરતો અટકાવવું હોય તો અટકાવવાનું કર્મ કરવું પડશે. શરીર કર્મ કરવાનું જ છે, એને કર્મ કરતું અટકાવવું હોય તો નિવૃત્તિરૂપી કર્મ, શરીરને કર્મ કરતું અટકાવવારૂપી કર્મ કરવું પડશે. તો જેને હું નિવૃત્તિ કે તુષ્ણીમ આસનમ કહું છું, એમાં જે કર્મ જુએ છે, અકર્મમાં જે કર્મ જુએ અને કર્મ એમાં જે અકર્મ જુએ, એ સમજાવે છે. એવમ ઇહાપી અકર્મણી અહમ કરોમિતિ કર્મ દર્શનમ. તો અકર્મ એવો જે આત્મા છે, બધી જગ્યાએ સપ્તમી ને વિષય સપ્તમી સમજવી. અકર્મણી અકર્મ આત્મા, એટલે કે અકર્મ આત્માને જે કર્મ કરનાર તરીકે જુએ છે. કર્મણી ચ અકર્મ દર્શનમ વિપરીત દર્શનમ, અને કર્મને અકર્મ જોવું એ વિપરીત દર્શન છે. યેન તન નિરાકરણાર્થમ ઉચ્યતે કર્મણી અકર્મ યઃ પશ્યેત ઇત્યાદિ, એના નિરાકરણ માટે કહેવામાં આવ્યું કે કર્મમાં જે અકર્મને જુએ છે વગેરે. આગળ ભાષ્યકાર કહે છે, તદેતત ઉક્ત પ્રતિવચનમ અપિ અસકૃત અત્યંત વિપરીત દર્શન ભાવિત તયા મોમુહ્યમાનો લોકઃ શ્રુતમ અપિ અસકૃત તત્વમ વિસ્મૃત્ય મિથ્યા પ્રસંગમ અવતાર્ય અવતાર્ય ચોદયતીતિ પુનઃ પુનઃ ઉત્તરમ આહ ભગવાન દુર્વિજ્ઞેયત્વમ ચ આલક્ષ્ય વસ્તુનઃ અવ્યક્તોયમ ચિંત્યોયમ ન જાયતે મ્રિયતે ઇત્યાદિના આત્મને કર્મ અભાવઃ શ્રુતિ સ્મૃતિ ન્યાય પ્રસિદ્ધઃ ઉક્તઃ વક્ષ્યમાણશ્ચ. તો અહીં પણ ઉક્ત પ્રતિવચનમ અપી આ વસ્તુ આગળ કહેવાઈ ગઈ છે, છતાં પણ અસકૃત, અસકૃત એટલે વારંવાર, સકૃત એટલે એકવાર અને અસકૃત એટલે વારંવાર, આ વસ્તુ વારંવાર આગળ કહેવાઈ જ ગઈ છે, છતાં પણ અત્યંત વિપરીત દર્શન ભાવિત તયા. અત્યંત વિપરીત દર્શન એટલે કે મિથ્યા જ્ઞાન, એનાથી ભાવિત એટલે સંસ્કાર પ્રચય,
મિથ્યા જ્ઞાનના સંસ્કારનો એટલો બધો ભરાવો થઈ ગયેલો છે એને કારણે મોમહ્યમાનો લોકઃ મોમહ્યમાન ફ્રિક્વન્ટેટિવ રૂપ થયું. સો પૌનઃ પુણ્યાર્થ વારંવાર વારંવાર મોહિત થયા જ કરે થયા જ કરે થયા જ કરે. આમ અત્યંત મોહિત થયેલા જે લોકો છે અસકૃત શ્રુતમ અપી એકાદવાર તત્વને સાંભળ્યું હોય તો પણ વિસ્મૃત્ય એની પાછા ભૂલી જાય છે અને મિથ્યા પ્રસંગમ અવતાર્ય અવતાર્ય જુદા જુદા કારણો કાઢીને જુદા જુદા પ્રસંગ ઉભા કરીને જુદી જુદી રીતે હું એક પ્રશ્ન પૂછું દર વખતે દર 2-5-15 દાડે અથવા દર વર્ષે સત્સંગ થાય એ હું એક પ્રશ્ન પૂછું. કયો પ્રશ્ન? જે ગઈ સાલ પૂછેલો છે એને એમ કે હું નવો પ્રશ્ન પૂછું છું. હા, પ્રશ્નનું સ્વરૂપ જુદું આપે. પ્રશ્નના દરેકે દરેક વ્યક્તિના જોજો પ્રશ્ન. એક વ્યક્તિના એક જ વિષયના એક જ પ્રકારના એક જ જાતના વાક્ય જુદા હોય, શબ્દો જુદા હોય, રજૂઆત જુદી હોય, પણ એને જે અંદર ખૂંચતું હોય ને એ એક જ હોય. બીજો માણસ એને ખૂંચતો હોય એક જ હોય, ત્રીજાને જે ખૂંચતો એક જ હોય. જુદા જુદા પ્રસંગો ઉભા કરીને એકની એક વાત માણસો કહ્યા જ કરતા હોય છે. કારણ કે એટલા બધા મોહિત થઈ ગયેલા છે કર્મ અને અકર્મ અને જેને જે એને વર્ણનો ખ્યાલ હોય, આશ્રમનો ખ્યાલ હોય, કર્મનો ખ્યાલ હોય, અકર્મનો ખ્યાલ હોય, જેને જે ખ્યાલ હોય તે બધાને પોતપોતાના ખ્યાલો એટલા બધા દ્રઢ થયેલા છે અને એના વડે માણસો એટલા બધા મોહિત થયેલા છે કે એ લોકો આ જાત જાતની વસ્તુ પૂછ્યા જ કરે છે. વિસ્મૃત્ય ગઈ સાલનું કહ્યું એ ભૂલી જાય, શિક્ષકને બધું યાદ છે, એ ભૂલી જાય કે ગઈ સાલ શું કહ્યું હતું, આ જ પ્રશ્ન પૂછ્યો હતો અને જવાબ આપ્યો હતો. અને પછી પાછો આ જ ચોદયતી મિથ્યા મિથ્યા પ્રસંગમ અવતાર્ય અવતાર્ય મિથ્યા પ્રસંગો ઉભા કરીને ચોદયતી શંકા કરે છે તી પુનઃ પુનઃ ઉત્તરમ આહ ભગવાન. તો કઈ નહીં, ભગવાન ફરી ફરી ઉત્તર આપ્યા જ કરે છે. વળી શા માટે આપે છે? વસ્તુનઃ દુર્વિજ્ઞેયત્વમ ચ આલક્ષ્ય. અને ભગવાન સમજે છે કે કોઈનો ગુનો નથી, આ આત્મા છે જ એવો થાય શું. હવે આત્મા એટલે હું, મારું સ્વરૂપ જ એવું છે કે લોકો સમજી ના શકે અને બિચારા ગુંચવાયા જ કરે. અત્યારે થઈ બધી સમજ પડી ગઈ કે કર્મ ને અકર્મ, અકર્મ ને કર્મ. પછી પૂછો છો એમ બારજીને શું કહ્યું તું, આ કઈ કહ્યું તો ખરું કહેવાનું શરૂ કરે પછી ગુંચવી જાય. ફિર પીળું કેસરી કહ્યું તું, એ શું કહ્યું તું, એ તને યાદ છે શું કહ્યું તું, કેસરી ને પીળું ને પીળાનું કેસરી એ શું હતું? પેલું સાપ ને દોરડી નું કશું કહ્યું તું નહીં, એ સાપ ને પછી પાછું કુંડ ને બદર ને બોરે કહ્યા હતા ઘડાની અંદર, એવું કઈક બતાવ્યું તું ખરું કે આની અંદર બોર નાખવાના, એવું કઈક હતું ખરું. શું હતું? આ એ કઈક કહ્યું હતું પણ ખબર ના પડી. કઈ નઈ, કાલ ફરીથી એમાં શું વસ્તુ ના દુર્વિજ્ઞેયત્વમ ચ આલક્ષ્ય. ભગવાન સમજે છે કે આ વસ્તુ સમજવી અઘરી જ છે, એ કઈ વાંધો નહીં. તે આગળ ક્યાં કહી ઉક્તમ આપી એમણે કહ્યું કે આગળ કહ્યું હતું તો પણ ક્યાં કહ્યું હતું? અવ્યક્તોયમ અચિંતયમ અવિકાર્યયમ ઉચ્યતે. આગળ કઈ ગયા હતા? ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમે પશ્ચિત નાયમ કુતશ્ચિત ન બભુવ કશ્ચિત અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. ત્યાં પણ કહી ગયા હતા તો એનો મૃત્યુ નથી, એનો જન્મ નથી. કોનો? આત્માનો, મારો, હું નો. જન્મ મૃત્યુ પણ કર્મ થઈ ગયા ને, વિકારો થઈ ગયા. મારામાં કોઈ વિકાર નથી, અવ્યક્ત છે, અચિંત્ય છે. આ બધામાં આત્મની કર્મ અભાવ, આત્મામાં કર્મનો અભાવ. શ્રુતિ સ્મૃતિ ન્યાય પ્રસિદ્ધ, વેદોમાં પણ પ્રસિદ્ધ છે, સ્મૃતિ ગ્રંથો ગીતા જેવામાં પણ પ્રસિદ્ધ છે, અને ન્યાય તર્કથી પણ સિદ્ધ છે. ઉક્ત કહી પણ ગયા છે તો હવે પૂરું થશે? વચ્ચે માણસ છે, કયા જ કરશે? હજુ તો 18મા અધ્યાય સુધી આની આ જ વાત કયા કરશે? હા, એટલે 18મા અધ્યાય સમજી જઈશું, ત્યાં સુધી તો શાંતિ આપણને. આગળ કહે છે તસ્મિન આત્મની કર્મ અભાવે અકર્મણી કર્મ વિપરીત દર્શનમ અત્યંત નિરૂઢમ યતઃ કિં કર્મ કિમ કર્મેતિ કવયોપ્યત્ર મોહિતાઃ દેહાદિ આશ્રયમ કર્મ આત્મનિ અધ્યારોપ્ય અહં કર્તા મમ એતત કર્મ મયા અસ્ય ફલં ભોક્તવ્યમ ઇતિ ચ તથા અહં તૂષ્ણીં ભવામિ યેન અહં નિરાયાસઃ અકર્મ સુખી સ્યામ ઇતિ કાર્યકરણાશ્રય વ્યાપારોપરમં તત્કૃતં ચ સુખિત્વં
आत्मनि अध्यारोप्य न करोमि किंचित् तूष्णीं सुखम् आसम् इति अभिमन्यते लोकः तत्र इदं लोकस्य विपरीतदर्शन अपनयनाय आह भगवान् कर्मण्यकर्म यः पश्येदित्यादि तस्मिन्नात्मनि कर्मभावे अकर्मणि। तो आत्मा जे कर्म ना अभाव वालो छे, ए आत्मा जे अकर्म स्वरूप छे, ए अकर्म मा एटले के अकर्म ने कर्म विपरीत दर्शनम अत्यंत निरूढ़म। अकर्ता आत्मा ने कर्म करनारो जोवानो स्वभाव लोको मा अत्यंत दृढ़ थयो छे, रूढ़ थई गयो छे। यतः माटे भगवाने कहू किम कर्म किम अकर्मे थी कव्यप्यत्र मोहितः। अरे भल भला पंडितो ने खबर नहीं कि पोते करता है कि नहीं, बधा पोताना कर्तृत्व ने तो आम ग्लोरिफाई करवा माटे बधो प्रयत्न करे छे कि आ कोणे कर्युं, आ मैं कर्युं छे, एम करीने एने एम कुमारी विद्वत्ता बताऊ छू, ए पोतानी मूर्खता बतावे छे कि खरेखर आत्मा तो अकर्ता छे अने ए कहे छे कि मैं कर्युं छे। देहादि आश्रय कर्म आत्मनि अध्यारोप्य, देहादि जेनो आश्रय छे एवो कर्म, आ कर्म तो शरीर करे छे, जेम पंखो फरतो होय तो मारथी ना कहेवाय कि हुं फरुं छुं, कारण के पंखो दृश्य छे। एवी रीते हाथ काम करतो होय तो मारथी ना कहेवाय कि हुं करुं छुं, कारण के हाथ दृश्य छे। जेम दृश्यम तज्जडम, जे दृश्य होय तो जड होय, ए अनात्मा होय, दृश्य अनात्मा होय एटले के आत्मा ना होय, एटले के हुं ना होय। जेम पंखो हुं नथी, એમ હાથ પણ હું નથી, પગ હું નથી, આંખો કે ઇન્દ્રિયો હું નથી, મન હું નથી, બુદ્ધિ હું નથી, ઉપાધિ હું નથી આખી, તો પછી એનું જે કર્મ છે એને બારોબારું મારું કેવી રીતે કહી શકું? આ પંડિત લોકો પણ આવું કરે છે કે શરીરમાં રહેલું જે કર્મ છે એનો પોતાના ઉપર અધ્યારોપ કરે છે, પછી કહે છે કે હું કરતા છું, આ મારું કર્મ છે, મારે એનું ફળ ભોગવવાનું છે। તો વળી શું કહે છે બીજા કેટલાક ડાયા લોકો, અહમ તુષ્ણીમ ભવામિ, હવે કશું કામ નહીં કરું, હા જેથી કરીને અહમ નિરાયાસ કોઈ કર્મ કર્યા વગર પ્રયત્ન વગરનો હું અકર્મ સુખી શ્યામ, હું કર્મ કર્યા વગરનો હવે સુખી થઈ જઈશ, હા કશું કરીશ જ નહીં ને હું સુખી થઈ જઈશ, એવું કહે છે। એથી કાર્યકરણ આશ્રય વ્યાપાર ઉપરમ, ઉપાધિમાં રહેલું જે કાર્ય છે એનો ઉપરમ એની શાંતિ કરવા માંગે છે। તત્કૃતમ છે સુખિત્તમ, અને શરીરમાં કામ નહીં કરવાને કારણે જે આરામ કે સુખિત્વ થશે એનો પોતાના પર આરોપ કરે છે, અને પછી કહે છે કે હું કશું કરતો નથી, હું શાંતિથી સુખથી રહ્યો છું, એવી રીતે અભિમન્ય તે લોકઃ, આ લોક આવું માને છે। તત્રેદમ લોકસ્ય વિપરીત દર્શન અપનયનાય આહ, ભગવાન લોકોનું આ વિપરીત દર્શન છે એ દૂર કરવા માટે ભગવાને કહ્યું કર્મણ્ય કર્મ યઃ પશ્યેત ઇત્યાદિ, કર્મમાં કર્મ જોવું અને અકર્મમાં કર્મ જોવું એ ભગવાને આટલા માટે કહ્યું। ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિઃ। શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ। ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ। ॐ शांति शांति शांतिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ।